ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જુઓ, આપણે ધોરણ 3 હિન્દી વિષયમાં ભણવાનું છે, બરાબર? હિન્દી વિષયમાં આપણે 28 સુધી પાઠ ભણી ગયા છે. છેલ્લો પાઠ છે 29મો, જેનું નામ છે રિશ્તે નાતે. એનું ગુજરાતી થાય સંબંધો, બરાબર? આપણા જે સંબંધો છે, સંબંધોનું કેટલું મહત્ત્વ છે એ વિષયનો આ પાઠ છે. સંબંધો એટલે તમે ઘરમાં રહો છો, બરાબર? તમે ઘરમાં એકલા નથી રહેતા, બરાબર? એક ઘરમાં એક જ જણ હોય તો પછી કુટુંબ નથી. એક કરતાં વધારે સભ્ય હોય ત્યારે કુટુંબ બને છે. તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન, દાદા દાદી, આટલા તો લગભગ બધાના ઘરમાં હોય જ, બરાબર? તો એ તમારા સંબંધો છે. તમારા મમ્મી જોડે, તમારા પપ્પા જોડે, મમ્મી ને પપ્પા એ તો આપણો પરિવાર છે. પરંતુ તમારા દાદા છે, દાદી છે, કાકા કાકી, આ બધા આપણા શું છે? સંબંધો છે. રિશ્તે નાતે એટલે આપણા સંબંધો, અને એમની સાથે આપણે જોડાયેલા છે, એમ, બરાબર? તો એ વિષય અહીંયા ભણવાનું છે કે સંબંધો ખૂબ જ મહત્ત્વના છે, તેમને સાચવવા જોઈએ, તેમનું આપણી જીવનમાં એનું મહત્ત્વ હોવું જોઈએ. એવી રીતે કાકા કાકી, માસા માસી, મામા મામી, ફોઈ ફુઆ, તમને ખબર જ હશે કે કોને ફોઈ કહેવાય, મામા કહેવાય, માસી કહેવાય. તો આ બધું પાઠમાં ભણવાનું છે, બરાબર? હિન્દીમાં એને શું કહેવાય, ગુજરાતીમાં તો તમને ખબર જ છે. તો એ બધા જ સંબંધો વિશે આપણે પાઠમાં ભણવાનું છે, એનું કેટલું મહત્ત્વ છે. જેમ કે તમારા મમ્મી પપ્પા, એ તો તમને ખબર જ છે કે અત્યારે તમારા માટે કેટલું બધું એ કરતા હોય, બરાબર? તમને એટલો પ્રેમ આપતા હોય, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરતા હોય. ત્યાર પછી ભાઈ બહેન, તો ભાઈ બહેન માટે તો એક આખો તહેવાર છે કે રક્ષાબંધન, બરાબર? તો આપણા જીવનમાં એક ભાઈનું, એક બહેનનું કેટલું મહત્ત્વ છે. એવી રીતે ઘરમાં જ બધા સાથે મળીને રહેતા હોય, સાથે જમતા હોય, હળીમળીને રહેતા હોય, આપણે મુશ્કેલીમાં હોય તો આ બધા આપણી મદદ કરે છે, બરાબર? તો એ સંબંધો છે. તો એ સંબંધોને આપણી સાથે એક સાથે જોડેલા છે. તમે એમના શું થાઓ, એ તમારા શું થાય, એ બધા વિષય પાઠમાં ભણવાનું છે, બરાબર? તો હવે જોઈએ આપણે ચોપડીમાં. જુઓ, અઘરા શબ્દ શબ્દાર્થ જે ઉપર અમે આપેલા છે, આપણે ભણતા જશું અને તેની ચર્ચા કરતા જઈશું, બરાબર? તો જુઓ, ચોપડીમાં પાઠ 29, રિશ્તે નાતે, જેને ગુજરાતીમાં શું કહેવાશે? સંબંધો. તો પહેલાં છે, જુઓ, ચિત્ર સાથે પણ જોતું રહેવાનું. પહેલું જે ચિત્ર છે ભાઈ બહેનનું છે, રક્ષાબંધનના તહેવારનું ચિત્ર છે. એટલે ત્યાંથી શરૂઆત કરી છે. રક્ષાબંધન તહેવાર એ ખૂબ જ શાંતિ અને એક ભાઈ બહેનના પ્રેમનું પ્રતીકનો તહેવાર હોય છે, એ તો તમને ખબર જ છે. એટલે ચિત્રની શરૂઆત ત્યાંથી કરેલી છે. તો જુઓ, પહેલાં મેરા નામ ગૌરવ હે. હવે આ જે છોકરો છે એ બોલે છે, અને આપણને એના પરિવારમાં કોણ કોણ છે, એના સંબંધો કયા કયા છે, એ કોઈનો શું થાય, બીજા એમના શું થાય, એ બધા વિશે આપણને પરિચય આપેલો છે. એટલે છોકરો પહેલાં પોતાનું નામ જણાવે છે. એનું નામ છે ગૌરવ. મેરા નામ ગૌરવ હે, એટલે મારું નામ ગૌરવ છે, બરાબર? આખો જ પાઠ આપણે આ ગૌરવના ઉદાહરણ દ્વારા આપણને બતાવ્યો છે, એ સમજી લેવાનું છે. પછી આ જ રીતે તમારે તમારું નામ લખીને તમારા સંબંધો વિશે લખવાનું છે નોટમાં, બરાબર? તો જુઓ, મેરા નામ ગૌરવ હે, મેરી બહન કા નામ ગીતા હે, એટલે મારું નામ ગૌરવ છે, મારી બહેનનું નામ ગીતા છે. બહન એટલે બહેન, બરાબર? તો એની બહેનનું નામ શું છે? ગીતા છે. ત્યાર પછી જુઓ, એના બહેનનું નામ અને એનો પરિચય આપ્યો. આગળ છે એના માતા અને પિતા વિશે. તો રસિકભાઈ મેરે પિતા ઓર સરલા બહન મેરી માતા હે, એટલે રસિકભાઈ મારા પપ્પા, મારા પિતા, અને સરલા બહન મારી મમ્મી છે. એટલે એના પપ્પાનું નામ છે રસિકભાઈ, અને એની મમ્મીનું નામ છે સરલા બહેન, બરાબર? બહન એટલે તો બહેન. રસિકભાઈ અને સરલા બહેન એના મમ્મી પપ્પા છે, એટલે એના મમ્મી પપ્પાનું નામ જણાવ્યું છે. એ રીતે તમે લખો તો તમારે અહીંયા તમારી સેમ એવું જ લખવાનું, ખાલી એના મમ્મી પપ્પાનું નામ હોય ત્યાં તમારે તમારા મમ્મી પપ્પાનું નામ મૂકી દેવાનું, બરાબર? ભાઈ બહેનની નીચે જે ચિત્ર છે એ એના મમ્મી પપ્પાનું ચિત્ર હશે. લાઇનમાં મતલબ જે રીતે લખેલું છે એવી રીતે ચિત્ર મૂકેલા છે. આગળ જુઓ, મેં અપને પિતા કે પિતાજી કો દાદાજી કહેતા હું. હવે એના પપ્પા છે રસિકભાઈ, હવે એમના પપ્પા, પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. એ આપણને સમજાવ્યું છે કે મારા પિતાના પિતાજીને હું દાદા કહું છું, બરાબર? તમારા પપ્પાના પપ્પા હશે એમને તમે પણ દાદા કહેતા હશો, બરાબર? કોઈ આમ
એનો કમ્પ્લીટ શબ્દ દાદા જ કહેવાય. પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. પણ કોઈ બાપુ કહેતું હોય, અલગ અલગ બધા શબ્દો વાપરતા હોય છે, પરંતુ એનો જવાબમાં લખવાનું હોય તો શું કહેવાય? દાદા. દાદાજી એટલે વડીલ છે, મોટા છે, એટલે એમને માનથી બોલાવે છે કે દાદાજી કહું છું. ત્યાર પછી જુઓ, મેં અપને પિતા કી માતાજી કો દાદીજી કહેતા હું, એટલે એના પપ્પાની મમ્મીને દાદી કહે છે, બરાબર. એ પણ તમને ખબર હશે, ઘરે તમે કોઈ માં કહેતું હોય, કોઈ બા કહેતું હોય, પરંતુ એનો સાચો જવાબ શું છે? દાદી. એટલે જવાબમાં પૂછાય કે પપ્પાની મમ્મીને શું કહેવાય? તો દાદી લખવું પડે. પછી તમે જે કહેતા હોય એ ના લખાય, કોઈ બા કહેતું હોય તો એ ના લખાય, દાદી જ લખાય, બરાબર. એટલે પપ્પાના પપ્પાને દાદા કહેવાય અને પપ્પાની મમ્મીને દાદી કહેવાય, બરાબર. આગળ જુઓ, મેં ઉનકા પોતા હું. હવે એણે એના સંબંધ બતાવ્યો કે પપ્પાની મમ્મીને દાદી કહું છું અને પપ્પાના પપ્પાને દાદા કહું છું. પણ હવે દાદા દાદીનો ગૌરવ શું થયો? બરાબર, તમે તમારા ઘરમાં દાદા દાદી હશે, પણ તમે એમના સંબંધમાં શું થાવ? તો પોતા, એટલે કે પૌત્ર, ગુજરાતીમાં શું કહેવાય એને? પૌત્ર. જો છોકરી હોય તો પૌત્રી અને છોકરો હોય તો પૌત્ર. એટલે દાદા દાદી બોલતા હોય તો દાદા દાદી શું બોલે? અંદર ગૌરવ છે, તો ગૌરવ મારો પૌત્ર છે એમ દાદા દાદી બોલી શકે છે, બરાબર. એમના સંબંધમાં પૌત્ર થાય, છોકરી હોય તો પૌત્રી અને છોકરો હોય તો પૌત્ર. અને હિન્દીમાં બોલી શકે કે ગૌરવ મેરા પોતા હે, હિન્દીમાં એવી રીતે દાદા બોલી શકે, બરાબર. દાદા દાદી એટલે મતલબ હિન્દીમાં છોકરાને પોતા અને છોકરીને પોતી કહેવાય છે, બરાબર. આગળ જુઓ, પિતા કે બડે ભાઈ મેરે તાઉં હૈ ઉનકી પત્ની મેરી તાઈ હૈ. પિતા એટલે ગૌરવના પપ્પા અને એમના મોટા ભાઈ, બરાબર. ગૌરવના ભાઈની વાત નથી, ગૌરવનો ભાઈ તો હોય તો ભાઈ જ કહેવાય, પરંતુ ગૌરવના પપ્પાના ભાઈ છે એના તાઉ થાય છે. હિન્દીમાં શું કહેવાય એને? તાઉ, મતલબ કે મોટા પપ્પા, બરાબર. તમારા પપ્પાના મોટા ભાઈ હોય, પિતા કે બડે ભાઈ, બરાબર. નાના ભાઈ નહીં, નાના ભાઈને કાકા કહેવાય, પરંતુ તમારા પપ્પાના જે મોટા ભાઈ છે એને તમે મોટા પપ્પા કહેતા હશો, એટલે એને હિન્દીમાં શું કહેવાય? તાઉ, એટલે કે મોટા કાકા, બરાબર. અને ઉનકી પત્ની મેરી તાઈ હૈ, એટલે તમારા મોટા પપ્પાની પત્ની હોય એ તમારી શું થાય? મોટી મમ્મી તમે કહેતા હો તો મોટી કાકી, બરાબર. એટલે એને તમારા મોટા પપ્પાના મોટા ભાઈ હોય એ તમારા મોટા કાકા થાય અને એમની પત્ની તમારી મોટી કાકી થાય, એટલે હિન્દીમાં એને કહેવાય તાઉ અને તાઈ. જો ઉપર શબ્દાર્થમાં છે, પહેલાં તો રિશ્તે નાતે, એટલે એનું ગુજરાતી શું થાય? સંબંધો, અને તાઉ પછી તાઉનું મોટા કાકા અને તાઈની મોટા કાકી, બરાબર. અને અંદર નથી, પણ તમે એમના શું થશો? તો તમે તમારા મોટા કાકા અને કાકીના ભત્રીજા થશો, બરાબર. હિન્દીમાં એને કહેવાશે ભત્રીજા, છોકરી હોય તો ભત્રીજી, એટલે ભત્રીજા અને છોકરી હોય તો ભત્રીજી એ સંબંધમાં થશો. આગળ ચોપડીમાં જે ફોટા આપ્યા છે એ સગા સંબંધીઓના છે, બરાબર. જે ખૂણામાં આ ફોટો છે એ દાદા દાદી જેવું લાગે છે, એ રીતે ઉપર મમ્મી પપ્પા, પછી મોટા કાકા મોટા કાકી, કાકી કાકા, એ રીતે અહીંયા આપેલા છે. આગળ જો, હવે પિતા કે છોટે ભાઈ કો મેં ચાચા કહેતા હું, બરાબર. જેમ પિતા એટલે પપ્પા, પપ્પાના મોટા ભાઈને મોટા કાકા કહેવાય, એમ પપ્પાના નાના ભાઈ હોય તો શું કહેવાય? કાકા. ચાચા એટલે કાકા, ચાચા, બરાબર. ચાચાનું ગુજરાતી શું થશે? કાકા. એટલે તમારા પપ્પાના નાના ભાઈને શું કહેવાય? કાકા. જો એમની પત્ની હોય તો એ શું થશે? ચાચી, એટલે કે ગુજરાતીમાં શું કહેવાશે? કાકી, બરાબર. હવે જોઈએ આગળ, મતલબ આ ફોટા દ્વારા આપણને ઉદાહરણ આપીને સમજાવેલું છે, બરાબર. ફોટા સાચા જ હોય એમના જ હોય એવું નહીં, પણ આ રીતે તમે તમારા પણ સાચા ફોટા, જો આપણે ક્લાસમાં આવતા હોય દરરોજ, તો હું તમને એ તમારા ફોટા પણ આ રીતે ચોંટાડવાનું નોટમાં કહો, પણ અત્યારે જરૂરી નથી. હવે આગળ જુઓ, મેરી માં કે પિતાજી મેરે નાનાજી હૈ. હવે આગળ આપણે જોયું તમારા પપ્પાના પપ્પા અને પપ્પાના મમ્મીને દાદા દાદી કહેવાય. હવે તમારી મમ્મીની વાત છે, તો તમારા મમ્મીના જે પપ્પા છે એને શું કહેવાય? નાના. તમે દાદા જ કહેતા હોય, બાપુજી જ કહેતા હોય, પણ એનો સાચો જવાબ શું છે? નાના. પરીક્ષામાં પૂછાય કે તમારા મમ્મીના પપ્પાને શું કહેવાય, તો જો તમે અંદર દાદા લખી દો, ઘણા લોકો મોસ્ટ ઓફ બધા મોટે ભાગે દાદા જ કહેતા હોય છે, મમ્મીના પપ્પા મમ્મીને દાદા દાદી જ કહેતા હોય છે, પણ એ ખોટું છે. એટલે સાચો જવાબ એનો શું છે? નાના અને નાની. મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની, બરાબર.
તો પ્રશ્નમાં પૂછાય કે ખાલી જગ્યામાં પૂછાય કે મમ્મીના પપ્પાને શું કહેવાય, તો નાના, મોટા છે એટલે નાનાજી, અને મમ્મીની મમ્મીને શું કહેવાય, તો નાની. બરાબર, જોઈએ છે આગળ. માં કી માતાજી મેરી નાનીજી હૈ, એટલે તમારા મમ્મીની મમ્મી એ તમારી શું થાય, નાની, નાનીજી, એમ અંદર વડીલ છે એટલે જી શબ્દ મૂકેલો છે પણ નાની. એટલે પરીક્ષામાં પૂછાય કે મમ્મીના પપ્પાને શું કહેવાય, તો નાના, અને મમ્મીની મમ્મીને શું કહેવાય, તો નાની. તમે જે કહેતા હોય એ ના લખાય, સાચો જવાબ એનો નાના અને નાની છે. એટલે યાદ રાખવાનું છે ખાસ. તમને આદત તમે જે બોલતા હોય ને એ જ લખી દો, પણ એ ખોટું છે. બધા દાદા દાદી જ મોટે ભાગે કહેતા હોય છે, પણ મમ્મીના પપ્પાને નાના અને મમ્મીની મમ્મીને નાની કહેવાય છે. હવે તમે એમના શું થાવ, તમારા દાદા દાદીના તમે શું થાવ, પૌત્ર. એવી રીતે તમારા નાના નાનીના તમે શું થાવ, તો જો આગળ મેં ઉનકા નાતી હું, એટલે ગૌરવ બોલે છે કે મેં ઉનકા નાતી હું, એટલે હું એમનો નવાસો છું. નાતીનું ગુજરાતી શું થશે, નવાસો. છોકરો હોય તો નવાસો, છોકરી હોય તો નવાસી. એટલે હિન્દીમાં નાતી એટલે છોકરો, અને નાતીન છોકરીને શું કહેવાશે, નાતીન. છોકરી હોય તો એવું કહે કે મેં ઉનકી નાતીન હું, એટલે હું એમની નવાસી છું. નાતી એટલે નવાસો, નાતીન એટલે નવાસી. બરાબર, જો હવે છેલ્લે માતા કે ભાઈ કો હમ મામાજી કહેતે હૈ. હવે તમારા મમ્મીના ભાઈની વાત છે, તમારા પપ્પાના મોટા ભાઈને મોટા કાકા કહેવાય અને નાના ભાઈને કાકા કહેવાય ખાલી. એ રીતે તમારા મમ્મીના ભાઈને મોટા ભાઈ હોય કે નાના ભાઈ હોય પણ એક જ કહેવાય, એમાં તો મામા. મોટા મામા કહી શકો તમે, મોટા હોય તો નાના, મામા હોય તો મામા. બરાબર, તો માતાના ભાઈને મમ્મીના ભાઈને શું કહેવાય, મામા. એટલે આ તો બધાને લગભગ ખબર જ હોય, પણ હજુ અંદર અમુક નથી. આમાં પાઠમાં આટલું છે કે મમ્મીના ભાઈને શું કહેવાય, મામા, મામાજી કહેવાય છે. પણ આ સિવાય તમારા બીજા ઘણા સંબંધો હોય છે, જેમ કે મમ્મીની મમ્મીને શું કહેવાય, એ તો આવી ગયું મમ્મીની મમ્મી, પણ મમ્મીની બહેનને શું કહેવાય, તો માસી. હવે મામાના તમે શું થાવ, જેમ નાના નાનીના નવાસા નવ થાવ, દાદા દાદીના પોતરા થાવ, કાકા કાકીના ભત્રીજા થાવ, એવી રીતે મામાના શું થાવ, તો ભાણેજ. હિન્દીમાં શું કહેવાશે, ભાંજા, અને છોકરી હોય તો ભાંજી. એવી રીતે ગુજરાતીમાં શું થશે, છોકરો હોય તો ભાણેજ અને છોકરી હોય તો, સોરી, છોકરો હોય તો ભાણેજ અને છોકરી હોય તો ભાણી. બરાબર, ભાણી. એવી રીતે માસીના પણ તમે ભાણા ભાણી જ થાવ, અને ફોઈ, પછી અંદર ફોઈ નથી આપેલું, એટલે તમારા પપ્પાની બહેનને શું કહેવાય, તો ફોઈ, અને મમ્મીની બહેનને શું કહેવાય, તો માસી. તો ફોઈના પણ તમે શું થશો, ભત્રીજા. માસીના શું થશો, તો ભાણેજ. મતલબ કે યાદ રાખવાનું કે પપ્પાના જે સકા છે, કાકા અને ફોઈ, એમના તમે ભત્રીજા થાવ, છોકરી હોય તો ભત્રીજી, અને મમ્મીના જે સગા છે, માસી અને મામા, તો એમના તમે ભાણેજ થાવ, અને છોકરી હોય તો ભાણી થાય, છોકરો હોય તો ભાણેજ થાય. દાદા દાદીનું તો અલગ છે, દાદા દાદીના પૌત્ર, છોકરી હોય તો પૌત્રી, અને નાના નાનીના નવાસા, છોકરી હોય તો નવાસી. બરાબર, એટલે તમારો સંબંધ પણ શું છે એ પણ યાદ રાખવાનું છે. એ બધા આપણા શું થાય છે એ આપણે યાદ હોય, પણ આપણે એમના શું થાય છે એ પણ યાદ રાખવાનું છે. બરાબર, એટલે આમાં માસી અને ફોઈનો ઉલ્લેખ નથી. હવે એવી રીતે જુઓ, આમાં મામાનું આપેલું છે પણ મામીનું નથી, એટલે મામાની પત્નીને શું કહેવાય, તો મામી. બરાબર, મમ્મીની બહેનને માસી કહેવાય, તો એ માસીના જે પતિ છે એમને શું કહેવાય, માસા. બરાબર, પછી પપ્પાની બહેનને ફોઈ કહેવાય, તો ફોઈના પતિને શું કહેવાય, ફુવા. બરાબર, અને એમના જે છોકરાઓ હોય એ આપણા શું થાય, પિતરાઈ ભાઈ બહેનો. તમારા મમ્મી પપ્પાના જે તમે ભાઈ બહેન છો, સગા ભાઈ બહેન થાય, પણ આ કાકા કાકીના, માસી માસાના, ફોઈ ફુવાના, મામા મામીના, એમના જે છોકરાઓ છે એ તમારા શું થશે, પિતરાઈ ભાઈ બહેન થશે. બરાબર, આ બધા જ સંબંધોથી આપણે જોડાયેલા રહે છે, અને આ બધા જ્યારે ભેગા થાય ને, વેકેશન હોય, રજાઓમાં બધા આવે, માસીના છોકરા આવે કે ફોઈના છોકરા આવે, તો ખૂબ મજા આવે. બરાબર, તમે બધા જ હળી મળીને ખૂબ મજા કરતા હશો, એટલે સંબંધ ખૂબ મહત્ત્વના છે. બરાબર, આપણે બધા જ એમની સાથે જોડાયેલા છે, એ આપણી સાથે જોડાયેલા છે, એકબીજા સાથે આપણે લાગણી અને પ્રેમથી જોડાયેલા હોય છે. બરાબર, એટલે સંબંધોનું મહત્ત્વ જાણવું જોઈએ, જે આ પાઠમાં આપણને સમજાવવામાં આવ્યું છે. તો હવે જુઓ, સ્વાધ્યાય આપણે જોઈ લઈએ, પછી આગળ બીજું સમજાવું છું કે તમારે તમારું કેવી રીતે લખવાનું છે હું સમજાવું છું. પહેલાં સ્વાધ્યાય જોઈ લઈએ. તો પઢો, સમજો ઓર લિખો, એટલે વાંચો, સમજો અને લખો. બરાબર, અહીંયા જોડી પ્રમાણે બતાવ્યું છે, જેમ કે મમ્મી તો પપ્પા, ભાઈ તો બહેન, એવી રીતે અહીંયા જોડી લખેલી છે. અને તમારે સમજવાનું છે અને એવું જ નીચે જે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે, આટલું જ સ્વાધ્યાય છે. બરાબર,
એટલે ચોપડીમાં આટલું જ લખવાનું છે, પરંતુ નોટમાં તમારે ગૌરવની જગ્યાએ તમારું નામ બોલીને આખું લખવાનું છે અને પછી સ્વાધ્યાય લખવાનું છે. કેવી રીતે લખવાનું છે હું સમજાવું છું. તો પહેલાં જોઈ લઈએ આપણે. તો પહેલાં છે પિતા માતા, એટલે નીચે પણ તમારે લખવાનું પિતા માતા. ત્યાર પછી છે દાદા દાદી, નીચે લખવાનું દાદા દાદી. આ બધી જોડીઓ છે બરાબર. ત્યાર પછી છે ચાચા ચાચી, એટલે ખાલી જગ્યા લખવાનું ચાચા ચાચી. ત્યારબાદ આ બાજુ છે તાઉ તાઈ, એટલે યાદ રહ્યું ને શબ્દાર્થમાં છે બરાબર. પપ્પાના મોટા ભાઈ અને મોટા ભાભી, એટલે એ તમારા શું થશે મોટા કાકા અને મોટા કાકી. તાઉ એટલે મોટા કાકા, તાઈ એટલે મોટી કાકી. ત્યાર પછી નાના નાની, તો એ તો ખબર જ છે મમ્મીના પપ્પા નાના અને મમ્મીની મમ્મી નાની, એટલે નીચે લખવાનું નાના નાની. ત્યાર પછી પોતા પોતી, એટલે મેં કીધું કે તમે દાદા દાદીના શું થાવ, તો છોકરો હોય તો પૌત્ર, એટલે છોકરી હોય તો પૌત્રી, એટલે એનું હિન્દી છે પોતા પોતી એમ લખવાનું છે. આ બાજુ છે મામા મામી, નીચે ખાલી ગમે લખવાનું મામા મામી. ત્યાર પછી બેટા બેટી, એટલે મમ્મી પપ્પાના તમે શું થાવ, જો છોકરો હોય તો તમે એમના બેટા થાવ, છોકરી હોય તો બેટી થાવ, નીચે લખવાનું બેટા બેટી. છેલ્લે છે નાતી નાતીન, એટલે તમારા નાના નાનીના તમે થશો, જેમ પોતા પોતી દાદા દાદીના થાવ એ રીતે નાના નાનીના, છોકરો હોય તો નાતી અને છોકરી હોય તો નાતી. તો આ સમજવાનું છે અને એવું જ અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યાર પછી જુઓ તમારે નોટમાં પહેલાં શું લખવાનું છે એ આપણે સમજી લઈએ. નોટમાં તમારે પહેલાં પાઠનું નામ લખવાનું, પાઠો 29 રિશ્તેના તે સંબંધો. ત્યાર પછી અહીંયા જે શબ્દાર્થ છે શબ્દાર્થ પણ લખી દેવાના, કે રિશ્તે નાત એટલે સંબંધો, તાવ એટલે મોટા કાકા, તાઈ એટલે મોટી કાકી, દાદા એટલે પિતાના પિતા, ચાચા એટલે પિતાના નાના ભાઈ અને મામા એટલે માતાના ભાઈ બરાબર. હવે અહીંથી લખવાનું ચાલુ કરવાનું કે મેરા નામ ખાલી જગ્યા હે, તો એ ખાલી જગ્યામાં તમારે તમારું નામ લખવાનું. ત્યાર પછી મેરી બહન કા નામ ખાલી જગ્યા હે, એટલે ખાલી જગ્યામાં તમારે તમારી બહેનનું નામ લખવાનું. ત્યાર પછી તમારા પપ્પાનું નામ લખવાનું અને લખવાનું મેરે પિતા, પછી ખાલી જગ્યા એટલે તમારી મમ્મીનું નામ લખવાનું મેરી માતા હે, એટલે ખાલી જગ્યા મેરે પિતા ઓર ખાલી જગ્યા મેરી માતા હે, તો ખાલી જગ્યા તમારે ભરવાની. ત્યાર પછી જુઓ મેં અપને પિતા કે પિતાજી હો દાદાજી કહેતા હો, તમે દાદા જ કહેતા હો તો એને દીદી લખવાની. મેં અપને પિતા કે માતાજી કો દાદાજી કહેતા હો, એટલે દાદીજી જ આવે તો એને જ લખવાનું, અસલી જવાબ તો એ જ છે દાદા દાદી. ત્યાર પછી મેં ઉનકા પોતા હું, જો તમે છોકરો છો તો તમારે લખવાનું મેં ઉનકા પોતા હું, અને છોકરો લખશે મેં ઉનકી પોતી હું, મેં ઉનકી પોતી હું. ત્યાર પછી જુઓ પિતા કે બડે ભાઈ મેરે તાઉ હે, એ લીટીવીની જ આવશે ઉનકી પત્ની મેરી તાઈ હે બરાબર. પિતા કે છોટે ભાઈ કો ચાચા કહેતે હૈ, મેરી માં કે પિતાજી મેરે નાનાજી હે બરાબર. તો એ બધું સરખું જ આવશે. જુઓ માં કી માતાજી મેરી નાનીજી હૈ, મેં ઉનકા નાતી હું, માતા કે ભાઈ કો હમ મામીજી કહેતે હૈ. તો આ તો બધું સરખું જ આવે, પરંતુ આગળ ખાલી મમ્મી પપ્પાનું નામ અને તમારી બહેનનું નામ ને તમારું નામ તમારે લખવાનું છે. પણ આની અંતે તમે લીટી ઉમેરી હોય તો ઉમેરી શકો કે મેરે દાદા કા નામ ખાલી જગ્યા હૈ, મેરી દાદી કા નામ ખાલી જગ્યા હૈ બરાબર. અંદર જે જે સંબંધ આપ્યા છે બધાના નામ તમે લખી શકો છો. મોટા કાકા કાકીનું નામ, કાકાનું નામ, નાના નાનીનું નામ, મામાનું નામ, આ રીતે તમે નામ લખી શકો છો બરાબર. એ લખશો તો વધારે સારું, તો ખૂબ સરસ લાગશે, જેથી નામ પણ લખાશે અને પ્રેક્ટિસ પણ રહેશે અને તમે આપણો આટલો પાઠ કમ્પ્લીટ કર્યો એમ પ્રવૃત્તિ રીતે તમારે એમના નામ પણ લખી દેવાના. ઓકે, તો જુઓ તમને સંબંધોમાં ખબર પડી જ ગઈ હશે કે કોને શું કહેવાય, એ હું તમને પૂછીશ એટલે મને પણ ખબર પડે કે તમને સમજવું પડી કે નહીં. ઓકે, તો આપણો પાઠ આટલો જ હતો, પાઠ અહીંયા પતે છે, તૈયારી કરતા રહેજો. ઓકે, બાય, થેન્ક યુ.